સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકામાં પીવાના પાણી તથા સિંચાઈના પાણીના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ ખેડ બ્રહ્માની મુલાકાત લીધી હતી. ગઈકાલથી ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની અંદર જ્યાં પાણી પુરવઠાની યોજનાઓ અને સિંચાઈની યોજનાઓ કામો મંજૂર થયા છે અને કેટલાક વિસ્તારની અંદર આ કામો કાર્યરત છે એવા ખાસ કરીને કોશીના તાલુકા, વિજયનગર, ખેડ બ્રહ્મા એ તાલુકાની અંદર સ્થળ ઉપર જઈને પીવાના પાણીની યોજનાના કામો ચાલુ હતા, એની સાથે સિંચાઈના કામો ચાલુ હતા અને આગામી દિવસમાં હજુ થવાના છે એવા સ્થળોની મુલાકાત માટે આ વિસ્તારના સાંસદ, મારા રાજ્યસભાના સાંસદ, આ વિસ્તારના પદાધિકારીઓ અને અમારા વિભાગના અધિકારીઓ સાથે રહીને મુલાકાત લીધી. આ કામો ક્યાંક થોડા વિલંબમાં ચાલતા હોય તો સમયસર પૂર્ણ થાય અને આખાએ આ ટ્રાઇબલ વિસ્તારની અંદર પીવાના પાણી માટેની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય અને જોડે જોડે સિંચાઈના કામો પણ સમયસર પૂર્ણ થાય અને એમની જે માંગણી છે એ માંગણીઓ પણ વહેલી તકે મંજૂર થાય અને કામ થાય એ માટે દરેક તાલુકામાં મુલાકાત, દરેક ગામની મુલાકાત લઈ અને સૂચનાઓ અમારા અધિકારીઓને આપી છે. રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે ગામડાઓના લોકોની પીવાના પાણીની સિંચાઈની સુવિધાઓની ચિંતા કરે છે એના ભાગરૂપે રાજ્ય સરકારે પણ ખૂબ પીવાના પાણી અને સિંચાઈના પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે એની ચિંતા કરી છે. દેશના પ્રધાનમંત્રી જ્યારે ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા પછીથી એમણે પણ રાજ્ય સરકારને આ બાબતે તાકીદ કરી અને આ યોજનાઓનો છેવાડાના માનવી સુધી સહેલાઈથી ભય એ માટેનું સૂચનાઓ અમારા અધિકારીઓને પણ અમે આપી છે અને એના ભાગરૂપે આ વિસ્તારના પ્રવાસમાં અમે આવ્યા છીએ.